નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આસ્થા સ્કૂલના વિડિયો લેક્ચરમાં આપનું ફરી વખત હાર્દિક સ્વાગત છે. આપણે ઘણા બધા વિડિયો બીએ સબ્જેક્ટમાં ભણી ગયા છીએ. ચેપ્ટર નંબર 1 ના ઘણા બધા વિડિયો શીખી ગયા. ચેપ્ટર નંબર 2 માં સંચાલનના સિદ્ધાંતોમાં આપણે સંચાલનના સિદ્ધાંત કોને કહેવાય, સંચાલનના સિદ્ધાંતના લક્ષણો, એની પ્રયુક્તિઓ, ત્યાર પછી સંચાલનના સિદ્ધાંત છે એમાં વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત શું છે એની વ્યાખ્યા, એની બાબતો, ત્યાર પછી વૈજ્ઞાનિક સંચાલન એટલે કે ફ્રેડરિક ટેલરના જે 8 સિદ્ધાંતો છે એ પણ આપણે શીખી ગયા. હવે આજે આપણે શીખવાનું છે હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો. હેનરી ફેયોલના આ ચેપ્ટરમાં ટોટલ 2 સિદ્ધાંત છે, એક તો ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત અને હેનરી ફેયોલના છે સામાન્ય સંચાલન સિદ્ધાંત. આ સિદ્ધાંતને કહેવાય સામાન્ય સંચાલન. ભૂલતા નહીં, જો તમને એમ કે નહીં કે ભાઈ સામાન્ય સંચાલનના સિદ્ધાંત સમજાવો તો હેનરી ફેયોલના સમજાવવાના, અને જો તમને એમ કે ભાઈ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત સમજાવો તો ફ્રેડરિક ટેલરના જે 8 સિદ્ધાંત છે, આયોજન અને અમલીકરણ, બરાબર, એ સિદ્ધાંતો સમજાવવાના છે. પણ યાદ રાખવાનું છે કે ભાઈ ફ્રેડરિક ટેલરના જે સિદ્ધાંત છે એને વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત કહેવાય અને હેનરી ફેયોલના જે સિદ્ધાંત છે એને સામાન્ય સંચાલનના સિદ્ધાંત છે એ કહેવામાં આવે છે. હવે હેનરી ફેયોલ છે એ એક ફ્રેન્ચ એન્જિનિયર હતા, અને કોણ હતા, ઉદ્યોગપતિ હતા. 1916 હેનરી ફેયોલે એક પુસ્તક લખ્યું છે, આ પુસ્તકનું નામ છે ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન. 1 માર્ક્સના ક્વેશ્ચનમાં, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે ભાઈ હેનરી ફેયોલે જે પુસ્તક લખ્યું 1916 એનું નામ છે ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન. ત્યાર પછી છે હેનરી ફેયોલે ટોટલ 6 ભાગમાં પ્રવૃત્તિઓ છે એનું વિભાજન કરેલું છે કે ભાઈ સંચાલનમાં ટોટલ કેટલી કેટલી પ્રવૃત્તિઓ થાય છે કે જેના મદદથી સંચાલનથી વ્યવસ્થિત થઈ શકે. બોર્ડની એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે ભાઈ હેનરી ફેયોલના સંચાલનની પ્રવૃત્તિઓ છે એ જણાવો. તમારા ટેક્સ્ટબુકમાં આખો કોષ્ટક છે, આખો કોષ્ટક યાદ રાખવાનો છે, એકદમ ઇઝી છે. જેવું એનું નામ છે એવી જ અંદર એની ડિટેલ્સ છે. સૌથી પહેલું છે ટેકનિકલ પ્રવૃત્તિ. તો ટેકનિકલ બાબત એટલે ઉત્પાદનને લગતી તમામ બાબત, બરાબર. આપણે નથી કહેતા કોઈ મશીનમાં ટેકનિકલ ફોલ્ટ આવ્યો. ટેકનિકલ બાબત એટલે કે એના અંદર સમાવેશ થતી તમામ ઉત્પાદનને લગતી બાબતો, કેવી રીતે, ક્યાં, કેટલું ઉત્પાદન કરશું, બધી જ બાબતો એટલે એની ટેકનિકલ પ્રવૃત્તિઓ કહેવાય. કે ભાઈ ક્યાં યંત્ર અને સામગ્રીની મદદથી આપણે ઉત્પાદન છે એની પ્રવૃત્તિઓ કરી શકીશું એને કહેવાય ટેકનિકલ પ્રવૃત્તિ. યાદ રાખજો, યંત્ર સામગ્રી, કયા કયા પ્રકારના યંત્રો અને સામગ્રીનો ઉપયોગ કરીને તમે છે એ વસ્તુનું ઉત્પાદન કરો છો એ આવે ટેકનિકલ પ્રવૃત્તિમાં. ત્યાર પછી નેક્સ્ટ છે વાણિજ્ય પ્રવૃત્તિ. ચાલો આપણે સબ્જેક્ટનું નામ શું છે, વાણિજ્ય વ્યવસ્થા, બીએ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. એટલે વાણિજ્ય પ્રવૃત્તિ એટલે, વાણિજ્ય એટલે શું થાય, સરળ ભાષામાં વાણિજ્ય એટલે વેપાર. હવે વેપારમાં શું શું હોય, તમે કોઈ પણ વસ્તુનો જો ઉત્પાદન કરતા હોય તો કાચો માલ સામાન ખરીદશો, બરાબર, એના ઉપર પ્રોસેસ કરશો, ખરીદ્યા પછી એને એક વસ્તુ બનાવશો અને વેચશો. વાણિજ્ય એટલે વેપાર કરવો. અને વાણિજ્ય પ્રવૃત્તિમાં શું આવે, ખરીદ વેચાણ. ખરીદ વેચાણને લગતી તમામ પ્રવૃત્તિઓ છે એ આવે વાણિજ્ય પ્રવૃત્તિઓમાં. નેક્સ્ટ છે નાણાકીય પ્રવૃત્તિ. કોઈ પણ એકમ નાણા વગર ચાલતું નથી. નાણાકીય પ્રવૃત્તિ છે એ સૌથી વધારે જરૂરી છે. ભંડોળ ભેગું કરવું, બરાબર, આપણે અલગ અલગ શેર ખરીદી છે, શેર તમે ખરીદો છો એ રકમ ક્યાં જમા થાય, કંપનીમાં. તો કંપની કઈ એફડીમાં મૂકી નથી દેતી પૈસા, એ શું કરે, કોઈ સારા એવા પ્રોજેક્ટ હોય કે એ પૈસા વાપરશે. એટલે ભંડોળ ભેગું કરવું, ભેગું થયા પછી એનો ક્યાં ઉપયોગ કરો, ઉપયોગ કર્યો એટલે ક્યાંક પ્રોફિટ થશે, તો એ આવક છે એ આવકની કેવી રીતે વહેંચણી કરવી. તમે ભંડોળ ભેગું કરો છો તો એના પ્રાપ્તિ સ્થાન ક્યાં ક્યાં છે, ડિબેન્ચર બહાર પાડો છો, પ્રેફરન્સ શેર બહાર પાડો છો, બરાબર, ઘણા બધા શેર્સ છે
કયા પ્રકારના શેડ્સ બહાર પાડો છો? એટલે મૂડીના પ્રાપ્તિ સ્થાનો ઘણા બધા છે, એટલે ભંડોળ ભેગું કરવું, મૂડીના પ્રાપ્તિ સ્થાન, આવકની વહેંચણી, આ તમામ પ્રકારની બાબતો છે નાણાકીય પ્રવૃત્તિઓમાં એનો સમાવેશ થાય છે. નેક્સ્ટ છે સંરક્ષણ પ્રવૃત્તિ. આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા હતા માનવ સંસાધન સંચાલન. સંરક્ષણ પ્રવૃત્તિ એટલે તમે જેવી રીતે તમારે તમારી માલ મિલકત ફર્નિચરને સાચવો છો, એવી રીતે કોની સલામતી જરૂરી છે? તો કે કર્મચારીઓની સલામતી પણ જરૂરી છે. તો સંરક્ષણ કરો તો તમારા ફર્નિચરથી લઈને તમારા એકમમાં કામ કરતા કર્મચારીઓ સુધી બધાની સલામતી છે એ જરૂરી છે. સમજાઈ ગયું? નેક્સ્ટ છે હિસાબી પ્રવૃત્તિ. હિસાબી પ્રવૃત્તિ એટલે તમામ પ્રકારના હિસાબોના આંકડાઓ જરૂરી છે, બરાબર? ભાઈ તમે કેટલી ખરીદી કરી, કેટલું વેચાણ કર્યું, યરલી કે એવરી 3 મંથ કે એવરી 6 મંથ કેટલું ટર્ન ઓવર છે, એ બધા હિસાબના આંકડા વ્યવસ્થિત રાખશો તો તમને યરલી ખબર પડશે ભાઈ મારું કામ છે એ કેટલે પહોંચ્યું છે અને કેટલું કરવાનું બાકી છે. એટલે આંકડાકીય તમામ પ્રવૃત્તિ કેમ આવે? તો કે હિસાબી પ્રવૃત્તિઓમાં. લાસ્ટ છે સંચાલકીય પ્રવૃત્તિ. આપણે પહેલું ચેપ્ટર શીખી ગયા સંચાલન. સંચાલનમાં કઈ કઈ પ્રવૃત્તિઓ આવે? તો કે એના 5 કાર્યો આપણે શીખ્યા. સૌથી પહેલા આયોજન, ત્યાર પછી વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. અને બધા કાર્યોમાં કોમન શું હોવું જોઈએ? સંકલન. એકદમ ઈઝી છે, ફરી વખત રિપીટ કરી દઉં છું. ટેકનિકલ પ્રવૃત્તિ એટલે તમે કયા પ્રકારના યંત્ર અને સામગ્રીનો ઉપયોગ કરીને ઉત્પાદનની પ્રક્રિયા કરો છો. વાણિજ્ય પ્રવૃત્તિ એટલે વેપાર. વેપાર એટલે ખરીદી કરીને વેચાણ કરવું. ખરીદી વેચાણ, બરાબર? આ બધી વિનિમય, આ બધી પ્રવૃત્તિઓ વાણિજ્ય પ્રવૃત્તિઓમાં આવે. નાણાકીય પ્રવૃત્તિ એટલે તમે કેવી રીતે ભંડોળ ભેગું કરો છો, ભંડોળ ભેગું કર્યા પછી આવક થાય છે, એ આવકની કેવી રીતે વહેંચણી કરો છો. તમે ભંડોળ ભેગું કરો છો તો એ મૂડીના પ્રાપ્તિ સ્થાનો ક્યાં ક્યાં છે? તો એ બધી પ્રવૃત્તિઓ આવશે નાણાકીય પ્રવૃત્તિમાં. સંરક્ષણ એટલે કર્મચારીઓની સલામતી પણ જરૂરી છે. માલસામાનની સલામતી, કર્મચારીની સલામતી, યંત્રોની સલામતી, ફર્નિચરની સલામતી, બધાની સલામતી કેમાં આવશે? સંરક્ષણમાં આવશે. જો નામ જ છે સંરક્ષણ. હિસાબીમાં તમામ પ્રકારની આંકડાકીય માહિતી છે એ હિસાબી પ્રવૃત્તિઓમાં આવે. અને સંચાલકીય પ્રવૃત્તિ પહેલું ચેપ્ટર આપણે આખું શીખી ગયા સંચાલન, કે જેમાં સૌથી પહેલું કાર્ય હોય આયોજન, ત્યાર પછી વ્યવસ્થા તંત્ર, ત્યાર પછી કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને છેલ્લું હોય અંકુશ. બધી પ્રવૃત્તિ ને બધા કાર્યોમાં કોમન શું હોય? યાદ રાખજો, સંકલન. સંકલન વગર એક પણ પ્રકારની પ્રવૃત્તિઓ થતી નથી. આપણે આખું સંકલન શીખી ગયા. કોને કહેવાય? લક્ષણો અને એના ફાયદાઓ. ઓકે, આટલું છે હેન્રી ફેયોલના ઇન્ટ્રોડક્શન આપણે શીખા, ત્યાર પછી એની પ્રવૃત્તિઓ શીખા. હવે હેન્રી ફેયોલના સિદ્ધાંતો છે. ટોટલ 14 સિદ્ધાંત છે. 14 સિદ્ધાંતમાંથી ઘણી બધી વખત સ્પેસિફાઈ કરીને પૂછે કે ભાઈ આ અને આ સિદ્ધાંતથી સમજાવો. ઘણી બધી વખત એવું પૂછે કે હેન્રી ફેયોલના સંચાલનના સિદ્ધાંતોના નામ જણાવો 2 માસમાં. તો 14 સિદ્ધાંત છે તો આપણે 7 થી 8 નામ, ખાલી નામ જ નક્કી નથી હોતું. ઘણી બધી વખત નામ પણ પૂછાય છે અને ઘણી બધી વખત સ્પેસિફાઈ કરીને પણ પૂછે છે કે ભાઈ આ સિદ્ધાંત સમજાવો. પણ હેન્રી ફેયોલના સામાન્ય સંચાલનના સિદ્ધાંત સૌથી સરળ છે, એકદમ સહેલા છે. ચાલો આપણે શીખીએ. પહેલું છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. જો નામ જ શું છે? શ્રમ વિભાજન. શ્રમ એટલે મહેનત કરવી, બરાબર? શ્રમ વિભાજનનો સિદ્ધાંત એટલે તમે તમારી તમારા એકમમાં જેટલા સાધન સામગ્રીઓ છે એ બધી જ સાધન સામગ્રીઓનો ઇષ્ટતમ ઉપયોગ કરો. જો તમે સાધન સામગ્રીઓનો ઇષ્ટતમ ઉપયોગ કરશો તો જ કામ કેવું થાય? વ્યવસ્થિત થાય. અને કામ વ્યવસ્થિતની સાથે સાથે શ્રમ વિભાજનના સિદ્ધાંતના મદદથી કેનો લાભ મળશે? વિશિષ્ટીકરણનો લાભ મળશે. વિશિષ્ટીકરણ એટલે તમારા એકમમાં તમે બધા જ સાધનોનો વ્યવસ્થિત ઉપયોગ કરતા હો તો ઘણા બધા કર્મચારીઓ હોય છે જેને અલગ અલગ પ્રકારનું જ્ઞાન હોય, તે આ સાધનનો આવી રીતે ઉપયોગ કરાય, ભાઈ કોમ્પ્યુટર છે તો આ ફાઇલ કે આ ડેટા આવી રીતે સ્ટોર કરાય,
બધા કર્મચારીઓમાં અલગ અલગ પ્રકારનું જ્ઞાન હોય, પણ બધાના સાધનો વ્યવસ્થિત એકમના એકમના સાધનો ઉપયોગ કરવાથી એકમને સફળતા તો મળે જ, ધ્યેય સિદ્ધિ તો થાય જ, પણ વિશિષ્ટીકરણનો લાભ મળે. વિશિષ્ટીકરણ એટલે કંઈક નવું નવું છે તમારા એકમમાં તમને જાણવા મળશે. નેક્સ્ટ છે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. સત્તા અને જવાબદારી આ બે વસ્તુ છે ને અલગ અલગ છે. એક વિધાન છે કે સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુ છે. એઝ અ પ્રિન્સિપાલ, એઝ અ પ્રિન્સિપાલ તમે એને જવાબદારી આપી શકો કે ભાઈ તમે પ્રિન્સિપાલ છો તો તમારે ચાલો એલસીમાં આવી સાઇન કરવાની હોય, તમારે આટલા વાલીને હેન્ડલ કરવાનો, એની જવાબદારી, એની રિસ્પોન્સિબિલિટીઝ છે. એના રાઇટ શું છે? કોઈ પણ ટીચર્સને છે કહી શકશે ભાઈ તમે વ્યવસ્થિત કરાવડાવો, કોઈ પણ સ્ટુડન્ટને છે એ કાંઈ બી કહી શકશે, કામ વ્યવસ્થિત નથી કરતા શિક્ષકો તો એને ઠપકો આપી શકશે, સ્ટુડન્ટને પણ સલાહ આપી શકશે, શિક્ષકોને પણ અમુક વસ્તુ શીખવાડી શકશે. એ શું છે? એની સત્તા છે. કોઈ પણ પોલીસ કે હોય બરાબર, એની જવાબદારી છે ભાઈ જે તે જિલ્લા તમને આપ્યા છે એ જિલ્લામાં ઈપીએસઆઈને ધ્યાન રાખવાનું હોય, એના અંડરમાં આવતા હોય, એની ઘણી બધી જવાબદારીઓ છે. પણ એ સત્તા શું છે કે ભાઈ એના અંડરમાં રહેલા એએસઆઈ કોન્સ્ટેબલ જે જીબી એક્સેટ્રા એક્સેટ્રા જે બધા આવતા હોય બરાબર, એને ઠપકો આપી શકે, સસ્પેન્ડ કરી શકે, કામ વ્યવસ્થિત નથી કરતા તો એને શીખવાડી શકે, સજા આપી શકે. બરાબર, સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુ છે. હું ક્લાસમાં કોઈને મોનિટર રાખી દઉં ભાઈ તું ક્લાસનો મોનિટર બરાબર, તારે ડેઇલી હોમવર્ક ચેક કરવાનું, મેં એને જવાબદારી આપી. હવે એની સત્તા મેં શું આપી? ભાઈ કોઈ વ્યવસ્થિત હોમવર્ક ન કરે તો તારે એને 5-10 વખત આપી દેવું બરાબર, જો વ્યવસ્થિત ન કરે તો, અથવા તો મને જાણ કરવી, એ એને સત્તા આપેલી છે. મેં કોઈ પણ વ્યક્તિને તમે જવાબદારી સોંપો છો તો એની સાથે એને સત્તા આપવી પડે. એઝ અ ટીચર મારી રિસ્પોન્સિબિલિટી છે કે ભાઈ મારે બધા વિદ્યાર્થીઓને એક સરખા રાખીને ભણાવવા જોઈએ અને ભણાવે પણ છે, પણ મારી સત્તા શું છે? ભાઈ કોઈ વિદ્યાર્થી વ્યવસ્થિત ભણતો નથી તો હું એને સજા કરી શકું છું, એના પેરેન્ટ્સને બોલાવી શકું છું, એ એક સત્તા છે. સમજાણું? કહેવાનો મીનિંગ શું છે? જવાબદારી અને સત્તા એક સિક્કાની બે બાજુ છે. કોઈ પણ વ્યક્તિને તમે જવાબદારી સોંપો છો તો સાથે સાથે સત્તા સોંપવી પડે. પણ એક બાબત એ યાદ રાખવાની કે ભાઈ સત્તા અને જવાબદારીનું લેવલ એકસરખું હોવું જોઈએ. જો સત્તા વધુ અને જવાબદારી ઓછી સોંપી દેશો તો કામ વ્યવસ્થિત થશે નહીં. જો સત્તા વધુ સોંપી દેશો અને જવાબદારી ઓછી છે તો કામ વ્યવસ્થિત ન થાય અને ઉલટાનું શું થાય? બધું બગડે. જે તે વ્યક્તિને એવું થઈ જાય ભાઈ હું કંઈક છું, મને વધારે સત્તા આપી છે, તો હંમેશા જવાબદારી અને સત્તાનું લેવલ એકસરખું હોવું જોઈએ. જેવડી જવાબદારી છે સામે એવડી સત્તા હોવી જોઈએ. ક્લાસનો મોનિટર છે તો એ ક્લાસનો જ છે, ક્લાસની બહાર એ કંઈ શિક્ષકોને કે પ્રિન્સિપાલને કંઈ કહી શકે નહીં. એટલે સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુ છે. હંમેશા કોઈ પણ વ્યક્તિને તમે કંઈક જવાબદારી કે સત્તા સોંપો છો તો હોતો લાયકાત, અનુભવ, નેતૃત્વ કળાને પુખ્તતા. પુખ્તતા એટલે એની વય બરાબર, કે ભાઈ એનો હોદ્દો શું છે, એની લાયકાત શું છે, એનામાં આવડત શું છે. નેતૃત્વ એટલે નેતાગીરીનું જ્ઞાન છે. 5 જણાના ઉપર એક કોઈ વ્યક્તિને રાખેલો તો એ 5 જણાને હેન્ડલ કરી શકે એમ છે. નેતાગીરી એટલે નેતૃત્વની કળા છે. તો આ વસ્તુ છે હોદ્દો, લાયકાત, અનુભવ અને નેતૃત્વ કળાને પુખ્તતા. સત્તા અને જવાબદારી એના આધારે આપવામાં આવે છે. એના મદદથી શું થાય? તો કે ઉત્સાહ વધે અને જે સિદ્ધિ સરળ બને. એકદમ સહેલું છે, યાદ રાખજો. નેક્સ્ટ છે શિસ્તનો સિદ્ધાંત. દરેક એકમમાં શિસ્ત જરૂરી છે. શિસ્ત ક્યારે આવે? તો કે બે જ વસ્તુથી આવે, નિયમ અને આચાર સંહિતા. એક નિયમ બનાવેલા છે તો પાલન કરશો ભાઈ. ચાલુ શું કહેવાય, જોબ ઉપર તમે ફોનનો યુઝ કરી શકો નહીં બરાબર, ધૂમ્રપાન કરી શકો નહીં. આ નિયમ છે, નિયમ છે એટલે તમે લોકો એનું પાલન કરો છો. જો નિયમ જ ન હોય તો શિસ્તતાનું પાલન જ ના થાય. એવી રીતે આચારસંહિતા છે. આચારસંહિતા ભાઈ ગવર્મેન્ટના ઘણા બધા અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ આચારસંહિતા હોય. કેમ? ચૂંટણી આવે એટલે અમુક ટાઈમ પહેલાં આચારસંહિતા લાગી જાય ભાઈ હવે પ્રચાર કરવો નહીં.
શિસ્ત એટલે નિયમ અને આચારસંહિતા બે જ વસ્તુથી બને છે. કોઈ પણ એક કામમાં શિસ્ત હોય તો કામ કરવાની મજા આવે, ઉત્સાહ વધે, સંવાદિતતા ભર્યું વાતાવરણ સર્જાય, એકમનો ધ્યેય સિદ્ધ થાય. કોઈ પણ જગ્યાએ શિસ્ત હશે ને ત્યાં કામ કેવું થાય? વ્યવસ્થિત થાય છે. નેક્સ્ટ છે હુકુમની એક વાક્યતાનો સિદ્ધાંત. હુકુમની એક વાક્યતા, કોઈ પણ એક જ ઉપરી અધિકારી તરફથી હુકમ મળવો જોઈએ. અહીંયા 100 કર્મચારીઓ છે ને 10 અધિકારીઓ હોય, 10-10 અધિકારીઓ અલગ અલગ હુકમ આપે, બરાબર? કોઈ એક કર્મચારીને 3 અધિકારી કે ભાઈ તું આ કામ કરને, તું આ કામ કરને, તું આ કામ કર, તો એ કર્મચારી મૂંઝાઈ જાય કે ભાઈ 3 અધિકારીઓ છે તો મારે કોનું પાલન સૌથી પહેલા કરવું? હુકુમની એક વાક્યતાનો સિદ્ધાંત સૂચવે છે ભાઈ આ વિભાગના કર્મચારીઓ છે તો એના ઉપર એક જ હેડ હોવો જોઈએ. એનું કામ શું છે? તો કે એનું કામ એ છે ભાઈ કામની સોંપણી કરવી, વ્યવસ્થિત થયું છે કે નહીં જોવું. હુકુમની એક વાક્યતાનો સિદ્ધાંત એટલે એક જ ઉપરી અધિકારી તરફથી હુકમ છે એ મળવો જોઈએ. જો એક કરતા વધારે ઉપરી અધિકારી તરફથી હુકમ મળશે તો એ વ્યક્તિ મૂંઝાશે અને કામ વ્યવસ્થિત થશે નહીં. નેક્સ્ટ છે દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. દોરવણી ભવિષ્યની શું છે? રૂપરેખા. દોરવણી એટલે દોરવવા, આમ કામ કરાય, આવી રીતે કરાય. તમે નવા કર્મચારીઓ છો તો આવી રીતે કામ કરો, તમારી જગ્યા બનાવો. તમે 5 વર્ષથી કામ કરો છો, તમે આવી રીતે કામ કરો, બરાબર? આટલું આટલું પરફોર્મન્સ આપો, તમે આ સ્ટેજ સુધી પહોંચી શકશો. દોરવણી એટલે ભવિષ્યની રૂપરેખા છે. દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત સૂચવે છે કે જૂથમાં કામ કરતા કર્મચારીઓ છે ઉપરી અધિકારી એવી રીતે દોરવા જોઈએ કે એ લોકો પોતાનું કામ કેવું કરે, એકદમ વ્યવસ્થિત કરે. કેમ કે તમે એને દોરવશો કે ભાઈ તમે આ પ્રોજેક્ટ આપણે આટલા ટાઈમમાં પૂરો કરવાનો છે તો એના માટે આટલું આટલું કામ કરવું જોઈએ. તો એ છે દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. યાદ રાખજો વાક્ય, દોરવણી એ ભવિષ્યની શું છે? રૂપરેખા છે. હવે નેક્સ્ટ છે સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાને. સામાન્ય હિત એટલે બધાનું હિત, વ્યક્તિગત હિત એટલે મારું પોતાનું. સામાન્ય હિત એટલે હું આખા સ્ટાફનું વિચારું કે ભાઈ મારા આખા સ્ટાફનું હિત શેમાં છે, અને વ્યક્તિગત એટલે હિત એટલે મારું એકનું હિત. સામાન્ય હિતને કેવું મહત્વ આપવાનું? વધુ મહત્વ આપવાનું એન્ડી સેવલના મતે. અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાને રાખવાનું. તમે કોઈ પણ કામ કરો છો તો તમારી આખી ટીમને લઈને આગળ વધો, તમે ખુદ એકલા ના જાઓ, બરાબર? બધાનું પહેલા જોવો. જૂથમાં કામ કરો છો તો જૂથનું હિત શેમાં છે એ પહેલા જોવો, મારું હિત શેમાં છે એ જોવાનું નથી. હંમેશા વ્યક્તિ વ્યક્તિ અને વિભાગ વિભાગ વચ્ચે શું હોવું જોઈએ? સંકલન હોવું જોઈએ. જો વ્યક્તિ વ્યક્તિ અને વિભાગ વિભાગ વચ્ચે સંકલન હશે તો જ આ વસ્તુ શક્ય બનશે કે ભાઈ સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાને રાખવું. એટલે કે પહેલા આપણા જૂથનું હિત વિચારો કે ભાઈ આપણા આખા કર્મચારીનું જૂથ છે એનું હિત શેમાં છે એ પહેલા વિચારવું, ત્યાર પછી ખુદનું એટલે પોતાના હિત વિશે વિચારવું, તો જ કોઈ પણ એકમમાં તમે વ્યવસ્થિત કાર્ય કરી શકો. એકદમ સહેલા સિદ્ધાંતો છે. 6 સિદ્ધાંતો આપણે શીખ્યા, બાકીના 6 સિદ્ધાંતો કે 7 આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું. રિપીટ કરી દઉં, સૌથી પહેલું હતું શ્રમ વિભાજનનો સિદ્ધાંત, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવાથી વિશિષ્ટીકરણનો લાભ મળે, સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુ છે, હોદ્દો લાયકાત અને અનુભવ અને નેતૃત્વના આધારે સત્તા સોંપવામાં આવે, જેટલી જવાબદારી સોંપે એટલી સત્તા સોંપવામાં આવે, એના મદદથી ઉત્સાહ વધે અને ધ્યેય સિદ્ધિ સરળ બને. શિસ્ત અંગેનો સિદ્ધાંત એટલે નિયમ અને આચારસંહિતાના આધારે શિસ્ત છે એ નક્કી કરવામાં આવે. હુકુમની એક વાક્યતાનો સિદ્ધાંત એટલે એક જ ઉપરી અધિકારી તરફથી હુકમ મળવો જોઈએ. જો એક કરતા વધારે ઉપરી અધિકારી તરફથી હુકમ મળશે તો કામ વ્યવસ્થિત થશે નહીં. દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત એટલે દોરવણી એ ભવિષ્યની શું છે? રૂપરેખા છે. સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ, એટલે જૂથનું હિત શેમાં છે એ પહેલા વિચારવું અને ત્યાર પછી પોતાના હિત વિશે વિચારવું. એટલે સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાને રાખવું. આ હતા હેનરી ફેયોલના સંચાલન છે હેનરી ફેયોલના સંચાલનના સામાન્ય સિદ્ધાંત.
આ એનું ઇન્ટ્રોડક્શન, છ પ્રવૃત્તિઓ અને છ એના સિદ્ધાંત.